नमस्कार, वंदे मातरम। हूँ त्राड़ासना श्री वशिष्ठ विद्यालय वावा धोरण 6 विज्ञान विषय भणावु छू। विद्यार्थी मित्रों, आपणे आगळना वीडियो में प्रकरण 5 पदार्थोनुं अलगीकरण तेना विषे माहिती मेळवी। तो आपणे जोयुं के अलगीकरण कोने कहेवाय। अलगीकरण एटले मिश्रणमां रहेला घटकोने एकबीजाथी अलग करवा माटेनी पद्धति, जेने कहेवाय अलगीकरण। तो अपना रोजिंदा जीवन में अपने घनी बड़ी अलगीकरण की पद्धतिओं उपयोग करे घटकों ने अलग करने जम के विणव छणव उपड़व चाड़व निक्षेपण निर्धारण गाड़ बाध्य घनीकवन आ दरेक पद्धति आ दरेक पद्धतिओ अलगीकरण पद्धतिओ है। दरेक पद्धतिओं उपयोग अपने अपना रोजिंदा जीवन में करे आमा के पद्धतिओं उपयोग विज्ञानिक प्रयोगशाला में करवामां आवे छे। तो चालो जोईए अलगीकरणनी पद्धतिओ अने तेनो उपयोग। तो पहली पद्धति छे विणवू। तो विणवानी पद्धति द्वारा आपणे मिश्रणमां रहेला बे घटक, उपयोगी घटक अने बिन उपयोगी घटक बंनेने अलग करी शकीए छीए। त्यार पछी छड़वू। तो छड़वानी पद्धतिमां डूंडा के कणसलामांथी अनाजना दाणा अलग करवानी पद्धतिने छड़वू कहे छे। त्यार पछी त्रीजी पद्धति छे उपणवू। तो उपणवूनी पद्धतिमां फूंकाती हवा के पवन द्वारा मिश्रणमां रहेला भारे अने हल्का घटकोने अलग करवा माटे उपणवू पद्धतिनो उपयोग थाय छे। हवे आपणे जाणीए छीए के उपणवानी पद्धतिमां आपणुं जे मिश्रण होय भारे अने हल्का घटकोनुं बनेलुं मिश्रण, तो ए मिश्रणने सहेज ऊंचाईथी नीचे जमीन पर पाड़वामां आवे छे अने पवन के फूंकाती हवा द्वारा ए मिश्रणमां रहेलो जे हल्को घटक छे तो हल्को घटक हवानी मददथी दूर फेंकाईने पड़े छे, ज्यारे ए ज मिश्रणमां रहेलो भारे घटक उपणवानी जग्या पर नीचे पड़े छे। तो आ रीते पवन के फूंकाती हवा वडे मिश्रणमां रहेला बंने घटकोने आपणे अलग करी शकीए छे। त्यાર પછી પદ્ધતિ છે ચાળવું। તો ચાળવાની પદ્ધતિ વિશે તમને ખ્યાલ જ છે। ચાળવાની પદ્ધતિ દ્વારા આપણે એવા મિશ્રણના ઘટકોને અલગ પાડીએ છીએ કે જેમાં બંને ઘટકો અલગ અલગ કદના હોય। બંને ઘટકોનું કદ કેવું હોય છે? અલગ અલગ। ઉદાહરણ તરીકે જોઈએ તો લોટ હોય તો આપણે લોટમાંથી ક્યારેય કોઈ પણ વાનગી બનાવવી હોય તો લોટમાંથી વાનગી બનાવતા પહેલાં આપણે એ લોટને ચાળીએ છીએ। તો લોટને ચાળવાથી શું ફાયદો થાય? તો કે લોટને ચાળવાથી તેમાં રહેલો જે કચરો છે, ભૂસું કે થૂલું, તેને આપણે ચાળણી દ્વારા દૂર કરી શકીએ છીએ। તો આ રીતે મિશ્રણમાં રહેલા નાના કે મોટા કદના ઘટકોને અલગ કરવા માટે જાળવાની પદ્ધતિનો ઉપયોગ થાય છે। ત્યાર પછીની પદ્ધતિ નિક્ષેપણ। નિક્ષેપણ પદ્ધતિ જે છે એ રોજિંદા જીવનમાં આપણે ઉપયોગમાં લઈએ છીએ। તો કઈ રીતે? ચાલો જોઈએ। મિશ્રણમાં રહેલી હળવી અશુદ્ધિઓ પાણી ઉમેરીને અલગ કરવા માટે નિક્ષેપણ પદ્ધતિનો ઉપયોગ થાય છે। ઉદાહરણ તરીકે દાળ, ચોખા કે કોઈ પણ કઠોળ જેને રાંધતા પહેલા પાણીથી ધોવામાં આવે છે, કેમ કે દાળ, ચોખા કે કઠોળ તેને રાંધતા પહેલા તેમાં પાણી ઉમેરવાથી એ કઠોળની અંદર રહેલી અશુદ્ધિઓ પાણી સાથે ભળી જાય છે અને જે ભારે ઘટક છે કે જે આપણું કઠોળ છે એ તળિયે બેસી જાય છે। તો આવી રીતે મિશ્રણમાં પાણી ઉમેરવાથી તેમાં રહેલી અશુદ્ધિઓ પાણીમાં ભળી જાય અને ભારે ઘટક તળિયે બેસી જાય, તો એ પદ્ધતિને નિક્ષેપણ પદ્ધતિ કહે છે। ત્યાર પછીની તારણ પદ્ધતિ। તો નિક્ષેપણ અને તરણ બંને પદ્ધતિનો આપણે એક સાથે એક પછી એક ઉપયોગ કરી શકીએ છીએ। જો તો અશુદ્ધિવાળું પાણી અલગ કરવા માટે નિતારણ પદ્ધતિનો ઉપયોગ થાય છે। હમણાં આપણે આગળ નિક્ષેપણ પદ્ધતિમાં જોયું કે આપણું અનાજને ધોવા માટે આપણે અનાજમાં પાણી ઉમેરીએ છીએ, તો અનાજમાં પાણી ઉમેરવાથી અનાજની અંદર રહેલી કઠોળની અંદર રહેલી જે હળવી અશુદ્ધિ છે, તો હળવી અશુદ્ધિ બધી પાણીમાં ભળી જાય છે અને એ અશુદ્ધિવાળું પાણી આપણે દૂર કરીએ છીએ, તો એ પદ્ધતિને નિતારણ પદ્ધતિ કહે છે। ત્યાર પછી ગાળ। ગાળણ પદ્ધતિનો પણ આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ। તો મિશ્રણમાં રહેલા ઘન અને પ્રવાહી પદાર્થોને અલગ કરવા માટે ગાળણ પદ્ધતિનો ઉપયોગ થાય છે। ઉદાહરણ તરીકે ચા બનાવી લીધા પછી ચામાંથી ચાની પત્તીને દૂર કરવા માટે આપણે ગાળણ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ। ત્યાર પછી કોઈ પણ ફળ કે શાકભાજીનો રસ હોય તો એ ફળ અને શાકભાજીના રસમાં રહેલા તેના પલ્પ અને બીજા કેટલાક ઘન રચનોને પણ
अलग करवा माटे गाळण पद्धतिनो उपयोग थाय छे। ત્યાર પછી બાષ્પીભવન, તો બાષ્પીભવન પદ્ધતિ કોને કહેવાય? પાણીનું વરાળમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે। હવે પાણી જે છે તો પાણીને ગરમી મળે એટલે કે પાણી જેમ જેમ ગરમ થાય એમ સતત એનું બાષ્પીભવન થતું રહે છે, એટલે કે પાણી ગરમ થાય તો એ ગરમ થવાથી એ પાણી વરાળમાં રૂપાંતરિત થતું રહે છે। ત્યાર પછી ઘનીભવન, ઘનીભવન એટલે કે એ જ વરાળ પાણીની જે વરાળ છે તો પાણીની વરાળનું ફરીથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહેવાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે અલગીકરણની અલગ અલગ પદ્ધતિઓનો આપણે રોજિંદા જીવનમાં મિશ્રણમાં રહેલા ઘટકોને અલગ કરવા માટે ઉપયોગ કરીએ છીએ। તો ચાલો હવે એક ઉદાહરણ જોઈએ કે એક કરતાં વધારે અલગીકરણની પદ્ધતિનો ઉપયોગ કરીને મિશ્રણમાં રહેલા ઘટકોને અલગ કરવા। આપણી પાસે અહીંયા એક મિશ્રણ છે, રેતી અને મીઠું, રેતી અને મીઠાનું મિશ્રણ છે। તો આ મિશ્રણમાંથી આપણે રેતી અને મીઠાને કઈ રીતે અલગ કરી શકીએ ચાલો જોઈએ। તો સૌથી પહેલા રેતી અને મીઠું એ મિશ્રણમાં આપણે પાણી ઉમેરીશું। પાણી ઉમેરવાથી શું થશે? તો કે પાણી ઉમેરવાથી જે મીઠું છે એ મીઠું પાણી સાથે ભળી જશે અને રેતીના કણો નીચે તળિયે જમા થઈ જશે। તો એ નિક્ષેપણ પદ્ધતિ થઈ। ત્યાર પછી મીઠાવાળું પાણી છે તેને આપણે રેતીથી અલગ કરીશું, તો એ પદ્ધતિ થઈ નિતારણ પદ્ધતિ। અને ત્યાર પછી નિતારણ પદ્ધતિથી જે મીઠાવાળું પાણી અલગ કરેલું છે તો એ પાણીમાંથી મીઠું અને પાણી અલગ કરવા માટે આપણે બાષ્પીભવન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ। તો આ રીતે એક જ મિશ્રણમાં રહેલા બંને ઘટકોને અલગ કરવા માટે એક કરતાં વધારે અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। થેન્ક યુ।